નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 25 ઓક્ટોબર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન છે, ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ક્રમાંક કેટલામો રહ્યો? તો તેના જવાબમાં આવશે ભારતનો ક્રમાંક 63મો રહ્યો, એટલે કે આન્સર બી. ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે વિશ્વ બેંક દ્વારા. અને 2018માં ભારત આ રેન્કિંગમાં 77મા સ્થાન પર હતું. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક 10 Studies in Kashmir હિસ્ટ્રી એન્ડ પોલિટિક્સ કોણે લખી? તો તેના જવાબમાં આવશે કાશીનાથ પંડિત, એટલે કે આન્સર ડી. તાજેતરમાં વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે પ્રવીણ કુમાર, એટલે કે આન્સર સી. વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપ શંઘાઈમાં આયોજિત થઈ હતી, જેમાં 75 કિલોગ્રામ વર્ગમાં પૂનમ અને 52 કિલોગ્રામ વર્ગમાં સનાથોય દેવીને સિલ્વર મેડલ મળ્યો છે, જ્યારે વિક્રાંત બાલિયાને 60 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ મળ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતની લક્ષ્મીની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની? તો તેના જવાબમાં આવશે દીપિકા પાદુકોણ અને પીવી સિંધુ, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, 2024માં આયોજિત ઓલિમ્પિક ખેલનો લોગો ક્યાં લોન્ચ કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે પેરિસ, એટલે કે આન્સર ડી. હવે 2024નો સમર ઓલિમ્પિક ફ્રાન્સના પેરિસમાં, 2022નો વિન્ટર ઓલિમ્પિક ચીનના બેઇજિંગમાં અને 2020નો સમર ઓલિમ્પિક જાપાનના ટોક્યોમાં યોજાશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 21 ઓક્ટોબર, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વ વિકાસ સૂચના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 24 ઓક્ટોબર, એટલે કે આન્સર સી. સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો સંયુક્ત રાષ્ટ્ર દિવસ 24 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવ્યો. હવે સંયુક્ત રાષ્ટ્ર વિશે માહિતી મેળવીએ તો તેની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. તેનું વડું મથક છે ન્યૂયોર્ક ખાતે, અને તેના જનરલ સેક્રેટરી છે એન્ટિનિયો ગ્યુટેરિયસ. હવે મેં તમને 24 ઓક્ટોબરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો, તે પ્રશ્ન હતો ડ્યુટેરિયમ ઓક્સાઇડ અંદાજિત
કેટલા ડિગ્રી સેલ્સિયસ પર જામે છે? તો તેના જવાબમાં આવશે 3.8 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે આન્સર સી. હવે ડ્યુટેરિયમ ઓક્સાઇડને ભારે પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું અણુસૂત્ર છે D2O, એટલે કે ડ્યુટેરિયમ ઓક્સાઇડ. અને ડ્યુટેરિયમ એ હાઇડ્રોજનના 3 સંસ્થાનિકો પૈકીનો 1 સંસ્થાનિક છે. હવે આજનો પ્રશ્ન છે, સિમેન્ટમાં મુખ્યત્વે નીચેના પૈકી શું આવેલું હોય છે? નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 25 ઓક્ટોબર 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.